हेलो स्टूडेंट्स, वेलकम टू शांडीपनी एजुकेशनल एकेडमी। आज आप चैप्टर वन लिटल स्टेप्स एनु नाम है 1, 2, 3। तेम आप एक्टिविटी वन भणीशू। बराबर, एक्टिविटी वन नु नाम है एक पोएम छे, रिहाइम छे, काव्य छे। एक आई हेव अ लिटल शॉप। हेव एटले के पासे होवू, आई एटले के मारी, लिटल एटले के नानी, अने शॉप एटले दुकान, मारी नानी दुकान। बराबर, एक दुकान आप दुकानमां एक दुकाननुं अहींया वर्णन करेलू छे। बराबर, तो ए दुकानमां कई कई वस्तु छे, शुं छे, ते बधुं अहींया आपणने आपेलू छे। आपणे काव्य शरू करीए। आई हेव अ लिटल शॉप। बराबर, एक जना काव्य लखेलू छे, तो ए शुं कहे छे कि मारी पासे नानी दुकान छे। These are all the things I stock. શું કહે છે? Things એટલે કે વસ્તુઓ, this એટલે કે આ બધી, આ બધી જે આપણને ચિત્ર આપેલા છે તેટલી વસ્તુ એની દુકાનમાં આવેલી છે. તો શું કહે છે કે મારી પાસે દુકાનમાં જે સ્ટોક છે તે આ બધી વસ્તુઓનો છે. ચાલો આપણે જોઈએ કઈ કઈ વસ્તુ એની દુકાનમાં છે. તો અહીંયા જે આપણને આ ચિત્ર આપેલા છે એ ચિત્રના અહીંયા આપણને નામ આપેલા છે, એટલે કે સ્પેલિંગ આપેલી છે. જો ઉપર શું લખેલું છે? ક્લૂઝ. બરાબર, તો જે જે અહીંયા ચિત્ર આપેલા છે તો આપણે અહીંયાથી ચિત્રની સ્પેલિંગ શોધવાની છે. કે આ હવે ધારો કે આ કયું છે ચિત્ર? બુક્સનું છે. તો અહીંયાથી આપણે એની સ્પેલિંગ શોધવાની છે. તો ક્યાં લખી છે? બુક્સ અહીંયા લખી છે. બરાબર, તો એ રીતે જે ચિત્ર આપ્યા છે તે રીતે આપણે કાવ્ય વાંચતા જઈશું અને ચિત્ર જોઈતા જઈશું. બરાબર, ચાલો. તો એની પાસે કઈ વસ્તુ છે? પહેલી છે બુક્સ. તો આપણને બુક્સ અહીંયાથી મળી ગયું. હું અહીંયાથી પેન્સિલથી એની પાસે નામ લખું છું. બરાબર, બુક્સ, કે આપણને આ મળી ગયું. અહીંયા મેં ખરું પાડી દીધું કે આપણને આ આપણે ઉપયોગમાં લઈ લીધું. ચાલો, બુક્સ એન્ડ ત્યાર પછી શું આપ્યું ચિત્ર? પિક્ચર્સનું. તો ક્યાં લખેલું છે પિક્ચર્સ? આ રહ્યું. તો આપણે અહીંયા લખી દઈએ પિક્ચર્સ. ઓકે, ત્યાર પછી એની પાસે શું છે? આ બેટ છે અને આ શું છે? રેકેટનું છે. બરાબર, તો એ શું થઈ ગઈ? ગેમ થઈ ગઈ. બરાબર, તો ગેમ્સ ક્યાં લખેલી છે? આ રહી. તો અહીંયા આપણે લખીએ ગેમ્સ. ત્યાર પછી શું છે? રમકડા છે. તો રમકડાને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? ટોયસ. તો ટોયસ ક્યાં છે? અહીંયા લખ્યું છે. તો અહીંયા આપણે શું લખીશું? ટોયસ. ચાલો, પહેલી આપણે ચાર વસ્તુ જોઈએ. એની દુકાનમાં કઈ ચાર વસ્તુ છે? બુક્સ છે, પિક્ચર્સ છે, ગેમ્સ છે અને ટોયસ એટલે કે રમકડા છે. બરાબર, ચાલો. મિન્ટ ફોર લિટલ, આ શું છે? બે છોકરીનું ચિત્ર છે. તો એને શું કહેવાય? ગર્લ્સ. તો ગર્લ્સ ક્યાં લખ્યું છે? આ રહ્યું. તો અહીંયા આપણે લખીશું ગર્લ્સ. આ એટલા માટે લખું છું ચિત્ર પાસે કે તમને સમજ પડે કે આ ચિત્ર શાનું છે, એની એનું નામ શું છે. એટલા માટે નીચે સ્પેલિંગ લખું છું. બરાબર, એન્ડ શું છે? આ બે છોકરા. તો છોકરાને આપણે શું કહીએ છીએ? બોયઝ. તો બોયઝની સ્પેલિંગ ક્યાં રહી? આઈરી. ઓકે, તો શું કહે છે? મિન્ટ ફોર લિટલ ગર્લ્સ એન્ડ બોયઝ, કે થોડીક વસ્તુ કોના માટે છે? છોકરીઓ માટે છે, થોડીક વસ્તુ છોકરાઓ માટે છે. ચાલો, એની પછી વાંચીએ. પેટ્સ ફોર ઓલ, શું આપેલું છે? આ ડોગ. બરાબર, તો ડોગના બચ્ચા એટલે કે કૂતરાના બચ્ચા આપેલા છે. તો આપણે કૂતરાના બચ્ચાને શું કહીએ છીએ? પપીસ. તો પપીસની સ્પેલિંગ ક્યાં છે? આ રહી. તો આપણે લખીશું પપીસ. ત્યાર પછી શું આપેલું છે? બિલાડી. બિલાડીના બચ્ચા આપેલા છે. તો બિલાડીના બચ્ચાને આપણે શું કહીએ છીએ? કિટન્સ. તો આપણે શું લખીશું અહીંયા? કિટન્સ. આ રહી એની સ્પેલિંગ. ઓકે, તો શું કહે છે? પેટ્સ ફોર ઓલ પપીસ ને કિટન્સ. પેટ્સ એટલે કે પાલતુ પ્રાણીઓ, જેને આપણે પાળી શકતા હોય ઘરમાં તેને આપણે શું કહીએ છીએ? પેટ્સ એટલે કે પાલતુ પ્રાણી. તો તે તરીકે કોણ છે એની દુકાનમાં? પપ્પીસ એટલે કે કૂતરાના બચ્ચા અને બિલાડીના બચ્ચા. ચાલો આગળ જોઈએ. ત્યાર પછી શું આપેલું છે? આ શું છે? સસલું. સસલુંને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? રેબિટ્સ. ઓકે, તો રેબિટ્સની સ્પેલિંગ હા રહી. બર્ડ્સ. બર્ડ્સ એટલે કે પક્ષીઓ. તો પક્ષીઓમાં એની પાસે કોણ છે? પહેલું પક્ષી શું છે? આ પેરોટ. ઓકે, તો પેરોટની સ્પેલિંગ ક્યાં રહી? આ રહી. ત્યાર પછી કોણ છે? કબૂતર. તો કબૂતરને આપણે શું કહીએ છીએ? પીજન્સ. તો આપણે અહીંયા લખીશું પીજન્સ. ઓકે, શું કહે છે? રેબિટ્સ છે, બર્ડ્સમાં એની પાસે શું છે? પેરોટ એટલે કે પોપટ અને પીજન એટલે કબૂતર. ચાલો, ત્યાર પછી જોઈએ. ગોલ્ડ ફિશ ઇન અ બાઉલ ઓફ ગ્લાસ.
गोल्ड फिश एटले गोल्ड एटले सोनेरी ने फिश एटले माछली सोनेरी कलर नी माछली एक ग्लास ग्लास छे तेना बाउल मा छे बराबर स्विशिंग फ्लेशिंग एज दे पास શું કહે છે માછલી જે રીતે પાસ થાય છે તે રીતે સ્વિશિંગ એટલે કે અવાજ કરવો અને ફ્લેશિંગ એટલે કે ઝબકારા મારવા તો એ જેમ જેમ પસાર થાય છે બાઉલમાં તો શું કરે છે અવાજ કરે છે અને ઝબકારા મારે છે ત્યાર પછી શું આપ્યું આપણને ચિત્ર કોનું આઈસ્ક્રીમનું તો કહા રહી આઈસ્ક્રીમની સ્પેલિંગ હા રહી આઈસ્ક્રીમ કોન ફોર લિટલ ટમીસ ટમીસ એટલે કે પેટ આપણું જે પેટ છે તો તેને શું કહેવાય ટમીસ તો આપણા નાના નાના પેટમાંથી શું છે એની દુકાનમાં આઈસ્ક્રીમ ત્યાર પછી શું છે સાનું ચિત્ર છે કોફી કોફી કાં છે સ્પેલિંગ હા રહી તો કોફી કોફી ફ્રી ફોર ઓલ ધ મમ્મીઝ શું કહે છે કે બાળકો સાથે કોણ આવેલું છે દુકાનમાં મમ્મી તો જેમની મમ્મી આવી છે તેના માટે કોફી ફ્રીમાં છે બરાબર ફરી એકવાર આપણે પોએમ જોઈશું આઈ હેવ અ લિટલ શોપ મારી પાસે નાની દુકાન છે ધીસ આર ઓલ ધ થિંગ્સ આઈ સ્ટોક મારી પાસે દુકાનમાં સ્ટોકમાં જે વસ્તુઓ છે તે નીચે પ્રમાણે આ પ્રમાણે છે જોઈએ એની પાસે શું છે બુક્સ એન્ડ પિક્ચર્સ ગેમ્સ એન્ડ ટોય્સ શું છે ચોપડીઓ છે પિક્ચર્સ છે રમતો છે અને રમકડાં છે મિન્ટ ફોર લિટલ ગર્લ્સ એન્ડ બોયઝ થોડી કોની માટે છોકરી માટે અને થોડા છોકરા માટે પેટ્સ ફોર ઓલ પપ્પીસ એન્ડ કિટન્સ તો શું છે પપ્પીસ એટલે કૂતરાના બચ્ચા અને કિટન્સ એટલે બિલાડીના બચ્ચા રેબિટ્સ બર્ડ્સ પેરોટ એન્ડ પીજન સસલા પોપટ અને કબૂતર ગોલ્ડ ફિશ ઇન અ બાઉલ ઓફ ગ્લાસ સોનેરી કલરની માછલી ગ્લાસમાં છે સ્વિશિંગ ફ્લેશિંગ એઝ ધે પાસ અવાજ કરે છે ઝબકારા મારે છે આઈસ્ક્રીમ કોન ફોર લિટલ ટમીસ નાના નાના છોકરાઓના જે નાના નાના પેટ છે એનામાંથી શું છે આઈસ્ક્રીમનો કોન કોફીઝ ફ્રી ફોર ઓલ ધ મમ્મીસ અને બધી મમ્મીઓ માટે કોફી ફ્રીમાં છે ચાલો આપણે જે આ પોયમ કરી તેની શું કરીશું એમાં જે સ્પેલિંગ આવે છે તે સ્પેલિંગ આપણે લખીશું પહેલી સ્પેલિંગ શુંમાં આવી લિટલ તો લિટલ એટલે કે નાની ત્યાર પછી શોપ શોપ એટલે દુકાન ચાલો ત્યાર પછી શું આવ્યું બુક્સ તો બુક્સ એટલે ચોપડી પછી પિક્ચર્સ પિક્ચર્સ એટલે ફોટાઓ અથવા ચિત્ર ચાલો ત્યાર પછી ગેમ ગેમ એટલે રમત ટોયસ એટલે રમકડા બરાબર આ આટલી સ્પેલિંગ થઈ ગઈ હવે એના પછીની સ્પેલિંગ આપણે જોઈએ ચાલો શું આપ્યું છે ગર્લ્સ ગર્લ્સ એટલે છોકરીઓ એની બાજુમાં કોણ હતું બોયસ બોયસ એટલે છોકરાઓ ચાલો ત્યાર પછી શું છે પપ્પીસ અને કિટન્સ ચાલો ત્યાર પછી શું આવ્યું જો તમે અહીંયા જોવ છો ત્યાર પછી શું આવે છે ગોલ્ડ ફિશ ગોલ્ડ ફિશ એટલે સોનેરી માછલી ત્યાર પછી આવ્યું બાઉલ બાઉલ એટલે બાળકો ચાલો ત્યાર પછી શું આવ્યું છે આઈસ્ક્રીમ તો આઈસ્ક્રીમ તમને બધાને ખબર છે આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ ટમીસ તો ટમીસ એટલે પેટ ઓકે ત્યાર પછી કોફી એટલે કોફી એ પણ બધાને ખબર છે અને મમ્મીઝ એટલે કે મમ્મી માટે આ બે સ્પેલિંગ આપણી રહી ગઈ સ્વિશિંગ અને ફિશિંગ તો સ્વિશિંગ એટલે શું અવાજ કરવો બરાબર અને ફ્લેશિંગ એટલે ઝબકારો મારવો
बराबर छे। आ आपणी आखी पोएम थई गई अने ए पोएम मां जेटली पण स्पेलिंग आवती हती ते बधी स्पेलिंग आपणे आ कागरमां लखी छे। तमारे बधाए आ स्पेलिंग लखवानी छे अने स्पेलिंगने मोड़े करवानी छे। ओके, હવે પછીની જે એક્ટિવિટી 2 છે તે આપણે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું।